गुरुवार रोज बपोर समय वाड़ी फड़िया कोट सफील रोड पर एर इंडिया की सामने गली में एक मकान धड़ाका भेर तूटी पड़ता चार जना दबाई गया था, जेमा फायर फाइटर जवानों पहला त्रण ने अने पछी एक जरीना कारीगर ने बाहर काढ़ी सारवार माटे हॉस्पिटल में खसेड़िया छे। कोट सफेद रोड अमित मेडिकल बाजू में आवेल बे माळनुं जूनुं जर्जरित मकान वरसाद ने कारणे गुरुवार रोज धराशायी थई गयुं हतुं। आ घटना की जाण थता ज फायर ब्रिगेडना चीफ फायर अधिकारी पंकज पटेल खुद जवानों साथे त्यां दौड़ी गया हता अने बचाव कामगीरी हाथ धरी हती। वधुमां धराशायी थयेला मकानना काटमाळ नीचे चारेक जेटला व्यक्तिओ दबाई गया हता, जेमांथी पहेला त्रणने फायर जवानोए बहार काढ़ी सारवार माटे हॉस्पिटले खसेड़ी हता। જ્યારે ફસાયેલા વધુ એક અન્ય યુવાનને પણ ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। હવે અચાનક ઘર બની ગયું, હવે અવાજ આવ્યો એટલે દોડતો દોડતા અમે લોકો આવ્યા। મારા ભાઈનું ઘર છે, હવે મારા ભાઈ હતા, બે ભત્રીજા હતા, ભગવાન દયા સલામત નીકળી ગયા બરા। એ લોકો આ કારખાનું જરીનું કારખાનું ચાલતું હતું નીચે, ના એવું બાજુમાં ખબર નહીં, હવે આ બાજુમાં તો નીકળી ગયા, બાજુમાં બે ત્રણ કારીગર છે હજુ। કેટલા વાગ્યાની ઘટના? આ લગભગ એક વાગેલા, બપોર એક વાગેલો। અવાજ આપે છે એમ કે અંદર બોલે છે એવું કહે છે, બંબાવાલા બધા કે અંદર બોલી શકે, વાત કરી શકે, તો નીકળી જાય તો સારું બળા, સારી રીતે। હું બી ફસાયેલો બે કલાક, ત્રણ છે, એક મારા છે, એક કારીગર છે મારો, એક વાઈફ છે। હું અત્યારે બપોરના સમયે મારા ઘરે ભોજન લઈ રહ્યો હતો ત્યારે જ મને કોલ મળ્યો કે આવી રીતે વાડી ફળિયા સોની ફળિયાની અંદર એક ઇમારતની દુર્ઘટના બની છે। તાબડતોબ હું અહીં ઉપસ્થિત થઈ ગયો છું। હું આવ્યો ત્યારે પહેલાં અમારા સાથી કોર્પોરેટરશ્રીઓ દીપકભાઈ, વર્ષાબેન, નીતિનભાઈ અહીંયા ઉપસ્થિત હતા જ તે, અને અમારા લાઇટ એન્ડ ફાયર કમિટીના ચેરમેનશ્રી પણ ઉપસ્થિત થઈ ગયા છે। તાકીદના ધોરણે આ કાટમાળ ખસેડી અને જે કોઈ કેજ્યુલિટી છે એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકોએ બે વ્યક્તિઓને બહાર કાઢ્યા એવો સમાચાર મળ્યા છે। છ વ્યક્તિઓને અમારા લાઇટ એન્ડ ફાયરના જવાનોએ બહાર કાઢ્યા છે અને તમામને પ્રાથમિક સારવાર અને જે કંઈ જરૂરી તમામ સારવાર મળી રહે તેમને માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હજી કાર્યવાહી શરૂ છે અને હજુ બે એક વ્યક્તિઓ અંદર ફસાયા હોય તેવી શંકા છે। એક વ્યક્તિ સાથે તો સંપર્ક પણ થાય છે વાતચીત દ્વારા અમારા ફાયર બ્રિગેડના જવાનો સાથે, એક કોઈ બેનનો અવાજ આવે છે, પણ આપણે આશા રાખીએ કે બધા જ સારી રીતે બહાર નીકળી જાય અને જે કંઈ જરૂરી સારવાર એમને ઉપલબ્ધ કરાવવાની હશે તે મહાનગરપાલિકા કરાવશે અને આ કારણો અમે જે કંઈ હશે તે પછી તપાસ કરી અને જે કંઈ હશે તેમની સામે કાર્યવાહી જોઈશું। આજે 11:30 વાડી ફળિયા કોટ સફિલ રોડ એક મકાનનો ભાગ બેઠેલો છે તેવો મેસેજ ફાયર ઇમરજન્સી કંટ્રોલ રૂમને મળેલો। ફાયરના જવાનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ચૂકેલા હતા। ઘટનાસ્થળે જોયા પછી ખબર પડી કે અંદર 7-8 માણસો ફસાયેલા છે। બ્રિગેડ કોલ ડિક્લેર કરી તમામ ફાયરના કર્મચારી, સેન્ડલ ઝોનના કર્મચારીઓ સાથે બોલાવી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન કરી ટોટલ 8-8 માણસોને જીવતા નીકાળેલા છે।